અંકલેશ્વર નગરપાલિકા પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં સતત બીજા દિવસે સફાઈ કરી હતી. પૂરગ્રસ્ત એવા જલારામનગર તેમજ આજુબાજુ વિસ્તારમાં સફાઈ કરી દવાનો છંટકાવ તેમજ પાણી ઓસરતા પાણી વહીને આવેલો કચરો ઉઠાવ્યો હતો. સ્થાનિક સભ્યોની હાજરી અને સેનિટાઈઝર વિભાગના ચેરમેન ઉપસ્થિત રહી કામગીરી કરાવી હતી. અંકલેશ્વરમાં પડેલા અનાધાર વરસાદ વચ્ચે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવો થયો હતો અને લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા, જેને લઈ લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. આ વચ્ચે વરસાદી પાણી ઓસરતા જ પાલિકા દ્વારા વિવિધ ટીમ બનાવી વિવિધ વિસ્તારોમાં સફાઈ શરૂ કરી હતી, જે બીજા દિવસે પણ યથાવત રહી હતી. અને અંકલેશ્વર વોર્ડ નંબર 1 આવેલ જલારામનગર વિસ્તારમાં સેનિટેશન વિભાગના ચેરમેન વિશાલ ચૌહાણ, સ્થાનિક પાલિકા સભ્ય નિલેશ પટેલની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ સફાઈ કરવામાં આવી હતી. તેમજ ત્યાં દવા તેમજ પાણીમાં ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સેનિટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહેડા તેમજ તેમની ટીમે અલગ અલગ ટીમ બનાવી સફાઈ કરી હતી. અંકલેશ્વર શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા જેટલા પણ ઇલાકા હતા જ્યાં પાણી ભરાઈ ગયા હતા, પાણી ઉતાર્યા બાદ અત્યારે તેની સાફ સફાઈ કર્યા બાદ હવે આ પાણીનું લેવલ ઘટી જતાં દરેક વોર્ડ વાઇઝ અને દરેક આખા અંકલેશ્વર શહેરની અંદર ડીડીટી પાઉડરનો અને જ્યાં ખાબોચિયા ભરાયા છે ત્યાં મેલેરિયા ઓઇલનો છંટકાવ કરેલો છે. જે તે વિસ્તારમાં અત્યારે આ લાગુ પડ્યું ત્યાં દરેક જે તે વોર્ડના સભ્યોને સાથે લઈને અને હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર મહેડાબેન સાથે લઈને આ કામગીરી હાથ ધરેલ છે.